સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ અંદાજે 300થી વધુ સફાઈ કામદારોને છેલ્લા 3 મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકવવામાં ન આવતા પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તેમના માટે એક પ્રશ્ન ઊભો થયો છે. જેમ કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા હવે સફાઈ કામદારો કામગીરી બંધ કરી હડતાલની ચીમકી ઉચ્ચારી છે. તેને શું છે સમગ્ર માંગલો જાણીશું આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. આમ તો સરકાર રોજગારીની મોટી મોટી વાતો કરે છે, પણ જે લોકોને રોજગારી આપી છે એને તો પગાર આપવાના ધાંધ્યા પડે છે. આમ એમ જ નથી કહી રહ્યા. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં ફરજ બજાવતા અંદાજે 300થી વધુ સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. નિયમ મુજબ કોન્ટ્રાક્ટર પગાર ન ચૂકવે તો પાલિકા તંત્રને ચૂકવવાનો હોય છે, પણ ના તો કોન્ટ્રાક્ટર ધ્યાન આપે છે અને ના તો પાલિકા તંત્ર જવાબ આપે છે. તેવામાં હવે સફાઈ કામદારોને રોજે સાંજે પોતાના પરિવારનું પેટ કેમ ભરવું તે એક ચિંતા છે. એમાં પણ અમુક ઝોનમાંથી પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે. ન માત્ર આટલું જ, પણ ચીફ ઓફિસર મંજૂરી વગર પાર્ટ ટાઈમ સફાઈ કામદારોને પટ્ટાવાળા દ્વારા બપોરે પણ કામ કરવા બોલાવવામાં આવે છે. હવે આના લીધે કામદારોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. કોન્ટ્રાક્ટર બેઝ છૂટા કરેલા સફાઈ કામદારોને નોકરી પર પરત લેવા, પગાર સ્લિપ આપવી, 3 મહિનાનો બાકીનો પગાર ચૂકવવો સહિતની વિવિધ માંગો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા આજથી કોન્ટ્રાક્ટર બેઝ સફાઈ કામદારો હડતાલ પર જઈ વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે તેમણે તંત્રને ગુલાબ આપીને વિરોધ પણ દર્શાવ્યો હતો. ત્યારે આ કામદારોની વ્યથા તમે પણ એકવાર સાંભળો. મારું નામ ગીતાબેન સુખદેવભાઈ મકવાણા છે. હું નગરપાલિકામાં કોન્ટ્રાક્ટમાં કામ કરું છું અને અમારો કોઈ પ્રશ્ન હલ નથી કરતા, એટલા માટે અમે આ હડતાલ પાડવાનું કરવાનું છે. અને બીજા નંબરમાં કે અમારું કોઈ સાંભળતા નથી આ લોકો અને અમારું કોઈ ધ્યાન દેતા નથી, એટલા માટે થઈને અમે આ બધા અમારી સમાજ અને અમે આ બધું કરીએ છીએ. આ માટે અમારા પ્રશ્નો પગારના છે, પછી અમારા કાયમી કરવાના, પછી અમને ફૂલ ટાઈમ કરવાના, પછી અમારા બીએફના છે અને અમને કોઈ સભ્યતાથી રાખતા નથી, સભ્યતાથી બોલાવતા નથી. ત્યારે અમારો ગેરઉપયોગ ઉઠાવે છે અને અમારું શોષણ કરે છે આ લોકો નગરપાલિકા વાળા. તમારી સાથે કેવું ગેરવર્તન કરે છે અને કોણ કરે છે? ગેરવર્તન અમારા બધા અમારા પટાવાળા લોકો કરે છે. અમુક ટાઈમ અમને એમ કહે છે કે હાલો બેન જતા રહો, આવતા રહો, પતાણ કરો, આમ કરો, તેમ કરો, ઈ બાને બનાવે છે અમને. અને બીજા નંબરમાં જે અમે મોડા આવી તો અમને ઉતારી નાખે અને અમારી બીજી જે બહેનો છે ને એમને ઉતારી નાખે છે અમારી સાથે છે એમને. નગરપાલિકાના સફાઈ કામદારો બાબત, સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે અમે અવારનવાર નગરપાલિકાને લેખિત તથા મૌખિક રજૂઆતો કરતા હોય, પરંતુ કોઈ ને કોઈ કારણોસર સફાઈ કામદારોના પ્રશ્નો હલ થતા નથી અને ઉલટાનું સફાઈ કામદારોનું મોટા પાયે શોષણ થઈ રહ્યું. લઘુત્તમ વેતન પૂરું આપવામાં નથી આવતું, ઈપીએફની રકમ નગરપાલિકાના કર્મચારીઓની કાપવામાં આવે છે પરંતુ ઈપીએફ ઓફિસમાં ભરવામાં નથી આવતું. એટલે આ એક ઉચ્ચપદ કહેવાય અને મોટા ભાગે કર્મચારીઓને બિનકાયદેસર ગેરકાયદેસર રીતે વગર નોટિસે છૂટા કરવામાં આવે છે અને પોતાની મનમાની રાખીને આ કામદારો સાથે વર્તન કરવામાં આવે છે. એથી અમારા વિવિધ 14 પ્રશ્નો સાથે આજ રોજથી સુરેન્દ્રનગર નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારો હડતાલ ઉપર જઈ રહ્યા છે. તેમજ જે કાયમી કર્મચારીઓ થયા છે એ કાયમી કર્મચારીઓને બેજ્યુટી, ઈપીએફ કે ઈજાપાની રકમ જે મળવી જોઈએ એ પણ મળવામાં આવતી નથી. એટલે આ તમામ બાબતો લઈને સફાઈ કામદારોમાં ભારે રોષ છે અને આ આંદોલન આજથી અમે ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખશ્રીને અને સંસ્થા સમિતિના ચેરમેનશ્રીને ગુલાબ આપીને અમે અમારું વિરોધ પ્રદર્શન કર્યો છે. જો વહેલી તકે આ બાબતનું નિરાકરણ નહીં આવે તો અમારે ના છૂટકે આ આંદોલનને ઉગ્ર આંદોલન બનાવવાની ફરજ પડશે અને તેની તમામ જવાબદારી નગરપાલિકાની. કેટલા કર્મચારીઓ જોડાયા? આશરે 250થી વધુ કર્મચારીઓ છે અને તમામે તમામ પ્રશ્નો એવા છે. કેમ ભૂલી જાઓ છો કે પીએમ મોદીએ જ્યારે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી ત્યારે આ જ કામદારોની સરાહના કરી હતી અને તમે એમનો જ પગાર નથી ચૂકી રહ્યા? ત્યારે આશા રાખીએ કે જેમ તમારા ખાતામાં દર મહિને સમયસર પૈસા આવી જાય છે તેમાં કામદારોના બાકી પગાર પણ તમે ચૂકવશો.
આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.